નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 આકાશશાસ્ત્રની અંદર સામ્યક શ્રેણીમાં આપણે આગળ અભ્યાસ કરીશું. સામ્યક શ્રેણીની અંદર આપણે સ્વાધ્યાય 4.3 ની અંદર આપણે હતા, તો હવે આપણે સ્વાધ્યાય 4.3 ની અંદર આપણે આગળ લેશું. તો સ્વાધ્યાય 4.3 ની અંદર આપણે બે રીત શીખ્યા હતા, એક 3 વર્ષીય ચલિત સરેરાશ, એક 5 વર્ષીય ચલિત સરેરાશ. હવે આપણે જોવાની છે 4 વર્ષીય ચલિત સરેરાશ, એટલે કે દાખલા નંબર 2 જોઈએ. સૌપ્રથમ 4.3 દાખલા નંબર 2 સ્વાધ્યાય 4.3 દાખલા નંબર એક રકમમાં ધ્યાન રાખીએ. એક કંપનીના શેરના વર્ષ 2016 દરમિયાન સરેરાશ માસિક બંધ ભાવની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલ છે. આ 4 માસના ચલિત સરેરાશ વડે વલણ મેળવો. તો 4 માસના ચલિત સરેરાશ મુજબ આપણે વલણ મેળવવાની છે. તો 3 માસ અને 5 માસમાં વલણ આપણે શીખી ગયા, તો એના કરતા થોડી 4 માસની ચલિત સરેરાશ મુજબ જે વલણ શોધવાની એમાં એક સ્ટેપ વધારે આવી શકે, બીજો કોઈ જાતનો ફેર, થોડીક માહિતીમાં એક સ્ટેપ વધારે આવી શકે છે. તો પેલા આપણે સૌપ્રથમ રકમ લખી નાખી. સૌપ્રથમ આપણે આપેલું છે માસ, ચલો સૌપ્રથમ આપણે લખશું આપણે આપેલું છે માસ. ત્યાર પછી આપણે આપેલું છે શેરના ભાવ, અથવા ટી તમે દર્શાવી શકો જે દર્શાવો તે, એટલે શેરના ભાવ લખ્યું. શેરના ભાવ એટલે કે વાય આપણે આપેલું છે, ને ટી લખી આપો અથવા ટી પ્રથમ લખો તો પણ ચાલે, અહીંયા ટી દર્શાવો તો પણ ચાલી શકે અને પછી વાય દર્શાવો તો પણ ચાલી શકે. હવે આપણે આપેલા છે ખાસ, જ્યારે 4 માસની ચલિત સરેરાશ કીધી હોય ત્યારે
એક રકમ તમારે એક કોલમ ની અંદર લખવા પછી એક કોલમ ખાલી રાખી દેવાની, પછી બીજી કોલમ માં લખવાનું હોય ત્રીજી કોલમ ખાલી રાખો. તમે જે બુક ની અંદર જે લીટી દોરેલી તેમાં પેલી લીટી માં લખવાની, એક લીટી ખાલી રાખવાની, એક લીટી માં લખવાની, આ રીતે રકમ લખવાની થશે. તો સૌપ્રથમ આપણે જાન્યુઆરી થી શરૂઆત છે. જાન્યુઆરી પછી છે ફેબ્રુઆરી, એ ખાલી રાખી દેવાની. પછી આપણે આપેલું છે માર્ચ, પછી આપણે આપેલું છે એપ્રિલ, પછી આપણે આપેલું છે મે, પછી આપણે આપેલું છે જૂન, પછી જુલાઈ, ઓગસ્ટ, પછી સપ્ટેમ્બર, પછી ઓક્ટોબર, નવેમ્બર, અને જે કોલમ જોશે છેલ્લી જે કોલમ પછી ડિસેમ્બર. આ રીતે કોલમ બનાવવાનું થશે. તમને જે ભાવ આપેલા એ વાય બરાબર લખી નાખીએ આપણે. 253, 231, 350, 261, 262, 266, 263, 261, 281, 278, બીજી વખત 278, અને છેલ્લે 272. આ રીતે તમને આપેલું છે. તો જાણી મુજબ આપણે ક્રમ આપી દઈ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. આ રીતે રકમ તમને આપેલી છે. આ રીતે આપણે દર્શાવવાની, એક રકમ એક કોલમ માં લખ્યા પછી એક લીટી માં એક લીટી ખાલી રાખી દેવાની, એક લીટી ને લખવાની, એક લીટી ખાલી રાખે. આ બધી વસ્તુ તમને બુક ની અંદર રકમ ની અંદર આપેલી છે. હવે સૌ પ્રથમ આપણે કરવા જઈએ તો પેલા ચાર માસ નો ચલિત સરવાળો, એટલે આપણે કરશું ચાર માસ નો ચલિત સરવાળો. ચાર માસ નો ચલિત સરવાળો, ચાર માસ નો ચલિત સરવાળો. ચાર ચાર માસ નો ચલિત સરવાળો કરવાનું કીધું ત્યારે ખાસ ધ્યાન રાખો, જે પેલી કોલમ છે તમારી અને બીજા નંબર ની કોલમ છે બંને કોલમ ને ખાલી રાખી દેવાની. એટલે ત્રીજે થી અહીંથી તમારે સંગત એક નંબર અને બે નંબર ની કોલમ ખાલી રાખો, એટલે વચ્ચે ની એક જગ્યા ખાલી રહી છે, તો આ વચ્ચે લખવાનું થશે બધી જગ્યાએ. તો જે ચાર માસ ની કોલમ એક અને બે જે નંબર રહેલા છે તેને ખાલી રાખજો, અથવા એમ ન સમજો તો ત્રણ લીટી ઉપર ની ખાલી રાખવાની થશે. તો અહીંથી આપણે ટોટલ કરશું 253, બીજી રીતે સરવાળો ચાર ચાર નો કરવાનો, 231 પ્લસ 350 પ્લસ 261 બરાબર. અહીંથી આ ચાર નો સરવાળો કર્યો. હવે વળી ચાર પણ એક લીટી મૂકી કરવાનો, એટલે વચ્ચે ની કોલમ માં કરવાનો. પછી તમે સરળતાથી કહી શકો કે એક લીટી મૂકી અને એક લીટી તમે ટોટલ કહી શકો. તો હવે 231 સરવાળો કરવાના, 231 પ્લસ 350 પ્લસ 261 પ્લસ 262 બરાબર. હવે ક્યાં પહોંચ્યા આપણે આ 3 નો ગીરો 4 નો, હવે ક્યાં પહોંચ્યા 350, તો 350 પ્લસ 261 પ્લસ 262 પ્લસ 266 અહીંયા સુધીનો આપણે ગીરો ટોટલ. હવે ક્યાં શરૂઆત કરવાનું, 350 આપણે આવી ગયા તો ક્યાં થયું, 261 થી શરૂઆત થઈ, 261 પ્લસ 262 પ્લસ 266 પ્લસ 263 બરાબર. હવે ક્યાં શરૂઆત થાય છે, 261 આવી ગયા ક્યાં શરૂઆત, 262 થી, 262 પ્લસ 266 પ્લસ 263 પ્લસ 261 હવે ક્યાં થયા, 262 સુધી આપણે અહીં આવી ગયા છે. હવે ક્યાં શરૂ કરો, 266 થી, 266 પ્લસ 263
प्लस 261 प्लस 281 बराबर क्या शोध करनी है 266 સુધી આપણે લઈ લીધો 263 થી શોધ કરી 263 લાઈ થી શોધ પણ 4 સુધી 263 પર 261 281 प्लस 278 बराबर अब क्या शोध करें 81 शोध करें 61 शोध करें 261 प्लस 281 प्लस 278 प्लस બીજી વખત પણ 278 રહેલા છે બરાબર હવે ક્યાં શોધે 61 શોધ કે ક્યાં થી આવશે 81 થી 281 प्लस 278 प्लस 278 प्लस 272 બરાબર ઉપર 55 કોલમ વર્ષે 1 2 અને 3 એટલે વચ્ચે નીકળે ઉપર 55 કોલમ અને નીચે 55 કોલમ વધે આ રીતે ખાસ કોષ્ટકની રચના કરવાની રહેશે ચાર માસનો જરી સરળ હોય ત્યારે સૌપ્રથમ એ બાબત ધ્યાનમાં રાખવાની કે જ્યારે એક રકમ લખો પછી એક લીટી છોડી દેવાની પછી બીજી રકમ લખો પછી બીજી લીટી છોડી આ રીતે ક્રમમાં પહેલા લખના લખ્યા પછી ચાર માસનો ચલિત સરવાળો વખતે સૌથી ઉપરની ત્રણ લાઈન છોડી દેવાની અને ત્યાર પછી ટોટલ કરવાનો ભાઈ એક એક છોડતી જાવની અને ટોટલ કરતું જવાનું હવે આપણે ટોટલ કરી નાખી ચાલો સૌપ્રથમ 253 પ્લસ 231 પ્લસ 350 પ્લસ 261 બરાબર કેટલા આવશે 1095 ત્યાર પછી 231 પ્લસ 350 પ્લસ 261 પ્લસ 262 બરાબર આવશે 1104 ત્યાર પછી 350 પ્લસ 261 પ્લસ 262 પ્લસ 266 બરાબર આવશે 1139 ત્યાર પછી 261 પ્લસ 262 પ્લસ 266 પ્લસ 263 બરાબર 1052 ત્યાર પછી 262 પ્લસ 266 પ્લસ 263 પ્લસ 261 બરાબર આવશે 1052 ત્યાર પછી 266 પ્લસ 263 પ્લસ 261 પ્લસ 281 બરાબર આવશે 1071 ત્યાર પછી 263 પ્લસ 261 પ્લસ 281 પ્લસ 278 બરાબર આવશે 1083 ત્યાર પછી 261 પ્લસ 281 પ્લસ 278 પ્લસ 278 બરાબર 1098 અને ત્યાર પછી 281 પ્લસ 278 પ્લસ 278 પ્લસ 272 બરાબર 1109 આ રીતે કમ્પ્લીટ કર્યા પછી એટલે કે ચાર માસનો ચલિત સરવાળો કર્યા પછી એક કોલમ વધારવાનો થાય કે જે આપણે સરવાળો મળ્યો એ સરવાળાનો બબે બબે રકમનો સરવાળો કરો એટલે બબે કિંમતનો સરવાળો એક કોલમ વધશે બબે કિંમતનો સરવાળો બબે કિંમતનો આ એક કોલમ વધી ગયો બબે કિંમતનો સરવાળો બબે કિંમતનો આપણે સરવાળો કરવાનો છે જે આપણે સરવાળો મળ્યો તે એ સરવાળો ખાસ 1 2 3 માં લખો છે અહીંયા લખવાનું રહેશે અહીંયા એટલે આ બધી કોલમ તમારે ખાલી રાખવાની રહેશે સીધો ક્યાં લખવાનો આ બંનેની વચ્ચે લખવાની છે એટલે 1095 જે આપણે કોલમમાં સરવાળો મળ્યો એનો જ બબેનો કિંમતનો
1104 बराबर आवेनो सरवाळो लखो 1104 प्लस 1139 बराबर आवेनो आया कोलन लखवानो 1139 प्लस 1052 आवेनो अहीं लखवानो 1052 प्लस 1052 बराबर आवेनो अहीं लखवानो 1052 प्लस 1071 આવીને અહીંયા લખવાનું 1071 પ્લસ 1083 આવીને અહીંયા લખવાનું 1083 પ્લસ 1098 અને આવીને અહીં લખવાનું 1098 પ્લસ 1109 જે કોલમ આપણે સરવાળો કરતા મળ્યા એનો નેનો સરવાળાની વચ્ચે લખવાનો અને બે બે રકમનો સરવાળો કરવાનો જે આપણે સરવાળા મળી બે બે રકમનો આપણે સરવાળો લખવા દે હવે સરવાળો કરી નાખીએ આપણે બબે કિંમતનો સરવાળો ની અંદર 1095 प्लस 1104 એટલે આપણે મળશે 2199 પછી 1104 प्लस 1139 બરાબર 2243 1139 प्लस 1052 તો 2191 1052 प्लस 1052 बराबर 2104 1052 प्लस 1071 बराबर 2123 1071 प्लस 1083 बराबर 2154 त्यार पछी 1083 प्लस 1098 એટલે 2181 અને છેલ્લે 1098 प्लस 1109 એટલે આવશે 2207 આ રીતે જે સરવાળો આપણે મળ્યો છે ચાર ચાર રકમનો એનો સરવાળો જે આપણે મળ્યો એને સરવાળો બીજી વખત બબે કિંમતનો આપણે સરવાળો કરવાનો થાય અને ત્યાર પછી આપણે શોધી શકીએ ચાર માસની ચલિત સરેરાશ ચાર માસની ચલિત સરેરાશ કૌંસમાં લખી શકાય વલણ આ આપણે વસ્તુ શોધી શકીએ તો આમાં ખાસ ધ્યાન રાખવાનું જે આપણે ટોટલ મેની નીચેની લાઈનમાં જ લખવાનું થશે પરંતુ 4 નો અહીંયા સરવાળો કર્યો વળી જે રકમ મેળો નો 2 નો સરવાળો કર્યો 2 ને 2 4 થયા કુલ આપણે 8 નો સરવાળો કર્યો એટલે 8 વડે ભાગમાં થઈ જાય 4 માસની ચલિત સરેરાશ શોધવાની કીધી હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું જે 4 માસની ચલિત સરેરાશ શોધો ત્યારે જે રકમને તમારે ભાગવાના થાય એને 8 વડે ભાગવાના થાય એટલે 2199 ભાગ્યા 8 અહીંયા આવશે 2243 ભાગ્યા 8 2191 ભાગ્યા 8 2104 ભાગ્યા 8 2123 ભાગ્યા 8 2154 ભાગ્યા 8 2181 ભાગ્યા 8 2207 ભાગ્યા 8 ચલો બરાબર ચલો કમ લખતા કે 2199 ભાગ્યા 8 બરાબર 274.88 ત્યાર પછી 2243 ભાગ્યા 8 એટલે 280.38 2191 ભાગ્યા 8 એટલે 273.88 2104 ભાગ્યા 8 બરાબર 263 2123 ભાગ્યા 8 બરાબર 265.38 265.38 2154 ભાગ્યા 8 બરાબર 269.25
269.25, 21 81 ભાગ્યા 8 બરાબર 272.63, 272.63, 22 07 ભાગ્યા 8 બરાબર 275.87 88 થઈ જશે। તો ચાર માસની ચલ સરેરાશ હોય તો સૌપ્રથમ જ્યારે તમે રકમ લખો ત્યારે એક એક લાઇનિંગ એક એક લીટી છોડી દેવાની અને રકમ લખવાની અને ચાર માસનું સૌપ્રથમ ચાર માસનો સરવાળો કરો ઉપરની ત્રણ કોલમ છોડી દેવાની અને ચાર ચાર રકમનો સરવાળો કરતો જવાનો અને જે સરવાળો મળે એ જ રીતે સરવાળો શોધી લેવાનો। ઉપર ત્રણ કોલમ વસશે અને નીચે પણ ત્રણ કોલમ વસશે। ત્યાર પછી વચ્ચે જે જગ્યા ખાલી વહી છે તેની અંદર બબે કિંમતનો સરવાળો કરો અને જે કિંમત આપણે મળી એટલે કે આ બે કિંમતનો સરવાળો અહીં લખો, આ બે કિંમતનો સરવાળો અહીં લખો, આ બે કિંમતનો સરવાળો અહીં લખો, આ બે કિંમતનો સરવાળો આ રીતે બબે બબે કિંમતનો સરવાળો કરતો જવાનો। અને ખાસ ચાર માસની ચલિત સરેરાશ શોધો ત્યારે 8 વડે ભાગવાના, કારણ કે 4 નો અહીં સરવાળો કર્યો અને અહીં વળી બબે નો સરવાળો કર્યો 4 નો અહીં થયો એટલે 8 વડે ભાગવાની થશે। તો હવે અહીંયા ચાર માસની ચલિત સરેરાશ 4.3 ની ત્રણે ત્રણ રીતુ આપણે પૂર્ણ થાય, એક ત્રણ વર્ષની ચલિત સરેરાશ, એક ચાર માસની ચલિત સરેરાશ અને એક 5 વર્ષની ચલિત સરેરાશ। અને આના જેવો જેવો દાખલો લઈ લો છે, દાખલા નંબર 4 સ્વાધ્યાય 4.3 પછી તમે કરશો ચાર માસ નો ચલિત સરવાળો, પછી કોલમ આવશે બબ્બે કિંમત નો સરવાળો અને છેલ્લે ચાર માસ ની ચલિત સરેરાશ। આ રીતે આપણે દાખલો જોયો, આ રીતે કોલમ ખાલી કોલમ કઈ રીતે બનાવવાની તે તમને સમજાવું છું જેથી કરી તમને એમ ના થાય કે દાખલો ડિફિકલ્ટ રહેલો છે। હવે સૌ પ્રથમ આપણે આપ્યું છે વર્ષ, વર્ષ આપણે આપેલું છે 2013 લખી શકાય અને ટી આપી દેવાનું ક્રમમાં 1 2 3 4 ને 5 આ રીતે ક્રમ આપ દેવાનો, વાય જે આપલે તે રીતે લખી નાખવાનો અને આ રીતે આપણે દાખલા નંબર 4 જે હોમવર્કમાં લીધું છે તે દાખલો આપણે ગણી શકીએ છીએ। ત્યાર પછી વિભાગ ઈ ની અંદર પેલો લેસન માં આપી દીધો, બીજો પણ આપી દીધો છે, ત્રીજો આપી દીધો છે, ચોથો આપી દીધેલો છે, આલેખ રહેલો છે ચોથો અને પાંચમો આપી દીધો। વિભાગ એફ ની અંદર દાખલા નંબર 2
અને 5 હોમવર્કમાં વિભાગ એફ દાખલા નંબર 2 અને 5 એક હોમવર્કમાં 4 પડતરનો 4થો દાખલો અને વિભાગ એફ ની અંદર બીજો અને 5મો દાખલો આટલા દાખલા હોમવર્કમાં કરવાના રહેશે અહીંયા 4.3 પૂરું થઈ છે વિભાગ ડી ની અંદર હવે આપણે એક દાખલો ગણવાનો બાકી છે અને બસ વિભાગ ડી ની અંદર એક દાખલો ગણવાનો બાકી છે દાખલા નંબર 10 જે પણ આપણે જોઈ લે વિભાગ ડી ની અંદર દાખલા નંબર 10 विभाग डी दाखला नंबर 4 એમાં આપણે આપેલું છે નીચેની સામયિક શ્રેણીમાંથી ચલ y માટેની નીચેની માહિતી પરથી સુરેખ સમીકરણ અન્વયોજન કરાય સુરેખ સમીકરણ બનાવવાનું છે તો n બરાબર આપણે આપેલા છે 4 સિગ્મા y બરાબર આપણે આપેલા છે 270 અને સિગ્મા ty આપણે આપેલા છે 774 આટલી વિગત આપણે આપેલી છે તો n બરાબર આપણે t બરાબર નથી આપેલા તો સિગ્મા t શોધવું જોઈએ તો t બરાબર આપણે 4 સંખ્યા આપણે કીધી 1 2 3 અને 4 તો સરવાળો કરો તો તમને સિગ્મા t મળશે 4 5 6 7 8 9 અને 10 તો સિગ્મા t બરાબર કેટલા મળશે 10 તો એક કોલમમાં આપણે મળી ગઈ સિગ્મા t બરાબર મળી ગયા કેટલા મળ્યા 10 સિગ્મા t બરાબર 10 જે આપણે શોધ્યા હવે આપણે શોધવાનું છે સિગ્મા t નો સ્ક્વેર તો t નો સ્ક્વેર કરી નાખ્યા તો 1 નો સ્ક્વેર 1 2 નો સ્ક્વેર 4 3 તરીને 9 ચોકે ચોકે ને 16 તો સિગ્મા t નો સ્ક્વેર કેટલો મળશે તો ટોટલ કરો 1 + 4 + 9 + 1 6 બરાબર 30 તો સિગ્મા t નો સ્ક્વેર પણ મળી ગયો મને સિગ્મા t નો સ્ક્વેર બરાબર 30 તો સામયિક શ્રેણીનો સૂત્ર લીધું કે સામયિક શ્રેણી અન્વયજન સુરેખ સમીકરણ સુરેલું છે yk બરાબર a + bt તો b બરાબર સૂત્ર તમને ખ્યાલ છે સૂત્ર શું બની શકે તો b બરાબર સૂત્ર મૂકી દો અને a બરાબર પણ સૂત્ર મૂકી દો એ b બરાબર સૂત્ર શું બનશે n સિગ્મા ty - સિગ્મા t સિગ્મા y છેદમાં n સિગ્મા t નો સ્ક્વેર માઇનસ સિગ્મા t આખા કૌંસ નો સ્ક્વેર આ b બરાબર સૂત્ર આવેલું છે તો b બરાબર n બરાબર લીધા છે 4 સિગ્મા ty આપણે શોધો ty આપણે આપી દીધું 4 734 સિગ્મા t બરાબર આપણે શોધી લીધા 10 સિગ્મા y બરાબર આપણે આપી દીધા 270 n બરાબર કેટલા છે 4 સિગ્મા t નો સ્ક્વેર આપણે શોધો 30 સિગ્મા t એટલે કે 10 10 નો સ્ક્વેર તો જડી જાય હવે આપણે શું કરી લઈએ a બરાબર શું તો શું બનશે y બાર - b t બાર તો y બાર શોધવા t બાર શોધો y બાર શોધવા શું તો શું બનશે y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n અને t બાર બરાબર સિગ્મા t ના છેદમાં n તમે y બાર શોધી શકો કઈ રીતે y બાર સિગ્મા y આપણે આપેલા છે અને n એટલે કે 4 આપણે આપેલા 270 ના છેદમાં 4 અને t બાર બરાબર શું મળશે t કેટલા છે 10 ના છેદમાં 4 t બાર જડીએ આખું આપણે સમીકરણ તૈયાર કરી શકો આ પણ દાખલો તમારે હોમવર્ક ની અંદર કરવાનો રહેશે તો કુલ દાખલા કેટલા થયા તો સ્વાધ્યાય કુલ હોમવર્ક કેટલું થયું તો સ્વાધ્યાય 4.3 નો 4થો હોમવર્ક સ્વાધ્યાય 4.3 નો 4થો દાખલો ત્યાર પછી વિભાગ એફ ની અંદર બીજો અને પાંચમો વિભાગ એફ દાખલા નંબર 2 અને 5 અને વિભાગ ડી બરાબર દાખલા નંબર 10 જે આપણે જોયો દાખલા નંબર 10 સોરી દાખલા નંબર 4 નથી દાખલા નંબર 10 છે દાખલા નંબર 10 કે આ રીતે
આ તમામ દાખલા હોમવર્ક ની અંદર કરી નાખવાના રહેશે અને અહીંયા સામયિક શ્રેણી ચેપ્ટર પૂરું થાય છે ત્યાર પછી નેક્સ્ટ વિડીયો ની અંદર આપણે આગળનું ચેપ્ટર જોશું અસ્તુ.